नमस्कार विद्यार्थी मित्रों, मानव प्रजनन आज लेक्चर में तमारू स्वागत है। मित्रों, लास्ट लेक्चर में आपने नर प्रजनन तंत्र में जे सहायक नलिकाओ है तेनी माहिती मेळवेल हती। तेनाथी एक स्टेप आगळ आजे आपणे नर प्रजनन तंत्र में जे सहायक प्रजनन ग्रंथिओ है तेमनी माहिती मेळवानी है। मित्रों, फरी वक्त याद दिवड़ी दऊं कि हूँ दरेके दरेक विडियो में जे स्पेसिफिक टॉपिक आपूँ छूँ ते टॉपिक वाइज दररोज दररोज तैयार करता रहेजो, जेने कारणे तमारे जे टेस्ट आपवानी थाय तो टॉपिक वाइज तमे रिविजन पण करी शको अने तमारी तैयारी पण साथे साथे थई गई होय। क्लियर? तो नर जे सहायक प्रजनन ग्रंथिओ छे तेमां शुक्राशय, प्रोस्टेट ग्रंथि अने बल्बो युरेथ्रल ग्रंथि, आ त्रणनो समावेश थाय छे। क्लियर? सौ प्रथम वात करीए शुक्राशयथी, तो जे शुक्राशय छे તે મૂત્રાશયના પાયાના ભાગે આવેલા હોય છે। મિત્રો, ગઈકાલે જ વાત કરી હતી આપણે કે જે શુક્રવાહિનીનો છેડો જે મૂત્રાશયની મૂત્રવાહિની ફરતે જે પાશ બનાવીને નીચે તરફ આવે છે ત્યાં મૂત્રાશયના નીચેના ભાગે એટલે કે પાયાના ભાગે શુક્રાશયમાં ઠલવાય છે, એટલે કે શુક્રાશય ત્યાં ફૂલેલી ગ્રંથિ જેવો ભાગ હાજર હોય છે। ક્લિયર? આ જે શુક્રાશય છે તે વીર્યનું 60% પ્રવાહી ઉત્પન્ન કરે છે। મિત્રો, ખાસ યાદ રાખજો, જે વીર્ય પ્રવાહી બને છે તેમાં 60% હિસ્સો તો શુક્રાશયના સ્ત્રાવનો હોય છે, જે ઘટ અને પીળાશ પડતો સ્ત્રાવ હોય છે। ક્લિયર? હવે તેના ઘટકોની ચર્ચા કરતા જઈએ તો તમે આકૃતિમાં સાથે જોઈ શકો છો કે જે શુક્રાશય છે તેમાંથી આલ્કલાઇન સ્ત્રાવ થતો હોય છે। મિત્રો, આલ્કલાઇન એટલે કે બેઝિક, જેની પીએચ 7 થી વધુ હશે તે પ્રકારનો સ્ત્રાવ થાય છે, અને જે સ્ત્રાવ સ્ખલન નલિકા મારફતે મૂત્રમાર્ગમાં ઠલવાય છે, એટલે કે જે ટૂંકા ગાળામાં ટૂંકા વિસ્તારમાં રહેલી જે સ્ખલન નલિકા છે તે શુક્રાશયમાંના સ્ત્રાવને આગળ ધકેલશે। ક્લિયર? આ જે આલ્કલાઇન સ્ત્રાવ છે તેમાં ફ્રુક્ટોઝ અને પ્રોસ્ટાગ્લેન્ડિન ઉપરાંત એક ચોક્કસ પ્રકારના પ્રોટીન જેને ગંઠાવાના પ્રોટીન તરીકે ઓળખીએ છીએ, જેને ક્લોટિંગ પ્રોટીન કહેવાય છે, તે રહેલા હોય છે। મિત્રો, ખાસ સમજતા જજો, આલ્કલાઇન પ્રવાહી છે એટલે કે બેઝિક નેચર છે। આ બેઝિક નેચર શા માટે? તો એમાં ખાસ યાદ રાખવાનું કે જ્યારે વીર્યમાં રહેલા શુક્રકોષો સમાગમ વખતે સ્ત્રીના યોનિમાર્ગમાં દાખલ થાય છે ત્યારે યોનિમાર્ગનું જે અંદરનું વાતાવરણ હોય છે તે એસિડિક હોય છે, જેના દ્વારા શુક્રકોષોને રક્ષણ આપવા માટે આ આલ્કલાઇન સ્ત્રાવ તેને મદદ કરે છે। ક્લિયર? ઓકે, કારણ કે આલ્કલાઇન સ્ત્રાવ છે તે પેલા એસિડિક માધ્યમને ન્યુટ્રલ કરી દેશે અને જેને કારણે શુક્રકોષો ત્યાં પોતાની મૂળ સ્થિતિમાં અથવા તો અનુકૂળ પર્યાવરણને મેળવી શકશે। ઓકે, એ ઉપરાંત વાત કરીએ ફ્રુક્ટોઝની, તો ફ્રુક્ટોઝ જે છે તે શુક્રકોષોને પોષણ આપવાનું કાર્ય કરશે। ક્લિયર? અને વધારામાં જે પ્રોસ્ટાગ્લેન્ડિન છે તે એક પ્રકારના એવા ઘટકો છે જે કોન્ટ્રેક્શનમાં એટલે કે સંકોચનશીલની જે પ્રક્રિયા થાય છે તેમાં મદદ કરે છે। હવે આ પ્રક્રિયા પણ ક્યાં થાય છે? સ્ત્રીના યોનિમાર્ગમાં, બરાબર છે? સ્ત્રીના યોનિમાર્ગથી અંદર જ્યારે શુક્રકોષો દાખલ થાય છે ત્યારે તેમાં એક કોન્ટ્રેક્શન થાય છે, એટલે કે યોનિમાર્ગથી અંદરના ભાગે સંકોચનની પ્રક્રિયા થતી હોય છે અને આ સંકોચનની પ્રક્રિયાને કારણે શુક્રકોષો છે તે આગળ ધકેલાતા હોય છે અને આગળ ધકેલાય તે અંડવાહિની તરફ, જ્યાં અંડકોષ હોય તે તરફ તેને માર્ગ મળી આવે છે। ક્લિયર? એટલે કે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં માદા પ્રજનન તંત્રમાં જે કોન્ટ્રેક્શનનું જે સંકોચનનું કાર્ય થાય છે તેમાં આ પ્રોસ્ટાગ્લેન્ડિન અગત્યનો ભાગ ભજવે છે। ક્લિયર? આગળ વધીએ તો જે ક્લોટિંગ પ્રોટીન છે તેનું પણ કામ બહુ અગત્યનું છે, કારણ કે એક વખત જ્યારે વીર્ય શરીરમાંથી બહાર નીકળશે ત્યારે તે લિક્વિડ ફોર્મમાં હોય છે, પરંતુ તેમાં રહેલા જે ક્લોટિંગ પ્રોટીન છે તેને કારણે તે બહાર જઈ અને ક્લોટ થઈ જશે, એટલે ગઠ્ઠા બની જશે અને તેના માટે આ પ્રોટીન જવાબદાર છે। ક્લિયર? તો મિત્રો, આ જે ઘટકો છે તે દરેકે દરેક ઘટકો શુક્રાશયમાંથી ઉત્પન્ન થઈ છે, જે 60% પ્રવાહીમાં સંમેલિત હોય છે। ઓકે, હવે વાત કરીએ બીજી ગ્રંથિની, પ્રોસ્ટેટ ગ્રંથિ। તો મિત્રો, જે પ્રોસ્ટેટ ગ્રંથિ છે તે મૂત્રાશયના પશ્ચ પ્રદેશમાં આવેલી છે। મિત્રો, પશ્ચ પ્રદેશ શબ્દ ખાસ સમજવાનો છે, આપણા શરીરમાં જેટલા અંગો રહેલા છે
તેમના સ્થાનદર્શક અમુક શબ્દો સંસ્કૃતમાંથી ઉતરી આવેલા છે. દાખલા તરીકે વક્ષ એટલે છાતીનો ભાગ થશે, ચત્તો ભાગ થશે, તેનું વિરુદ્ધમાં થશે પૃષ્ઠ એટલે કે પીઠનો ભાગ થશે. એટલે વક્ષ અને પૃષ્ઠ વિરુદ્ધ થયા. એવી રીતે અગ્ર અને પશ્ચ, અગ્ર એટલે આગળનો ભાગ અને પશ્ચ એટલે પાછળનો ભાગ થશે. ક્લિયર? અને એવી જ રીતે એક શબ્દ છે પાર્શ્વ, પાર્શ્વ એટલે સાઈડનો, પડખાનો ભાગ થશે. તો વક્ષ, પૃષ્ઠ, અગ્ર, પશ્ચ અને પાર્શ્વ. ક્લિયર? આ પાંચ નામ ખાસ યાદ રાખવા, કોઈ પણ સજીવની કોઈ પણ રીતે વાત કરવાની થાય તો તેને સ્થાનદર્શક સૂચનો આ નામ દ્વારા આપી શકાય છે. ક્લિયર? તો પ્રોસ્ટેટ ગ્રંથિ મૂત્રાશયના પશ્ચ પ્રદેશમાં એટલે કે પાછળ તરફ આવેલી છે, નીચે તરફ આવેલી છે, કે જ્યાં શુક્રાશયમાંથી નીકળતી જે સ્ખલન નલિકાઓ છે તેની ઉપરના ભાગે રહેલી છે. મિત્રો, એક વાત ફરીથી કહી દઉં કે જે શુક્રાશય છે તે એક જોડમાં હોય એટલે કે બેની સંખ્યામાં હશે, જ્યારે પ્રોસ્ટેટ ગ્રંથિ છે તે એક જ હોય છે. ક્લિયર? આ પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી દૂધિયો સ્ત્રાવ થતો હોય છે, જે શુક્રકોષોને સક્રિય કરે છે અને મૂત્રજનન માર્ગમાં ઘણી બધી નાની નાની નલિકાઓ દ્વારા દાખલ થતો હોય છે. એનો મતલબ કે પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી જે સ્ત્રાવ થાય છે તે સ્ત્રાવ અસંખ્ય નાની નલિકાઓ મારફતે મૂત્રજનન માર્ગમાં ઠલવાતો હોય છે. હવે આ સ્ત્રાવની વાત કરીએ તો તે વીર્યનો 25% બંધારણ બનાવે છે. મિત્રો, યાદ રાખજો, શુક્રાશય છે તે વીર્યનું 60% બંધારણ બનાવે છે, જ્યારે પ્રોસ્ટેટ ગ્રંથિ છે તે એવરેજ 25% જેટલું બંધારણ બનાવે છે, જેમાં અમુક ચોક્કસ એન્ઝાઇમ્સ હોય છે, સાઇટ્રિક એસિડ હોય છે અને થોડા પ્રમાણમાં પ્રોસ્ટાગ્લેન્ડિન પણ જોવા મળે છે. તો અહીં જે સાઇટ્રિક એસિડ છે તે પણ પોષણમાં મદદ કરશે. ત્યારબાદ જે પ્રોસ્ટાગ્લેન્ડિન છે એની પણ આપણે વાત કરી કે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં જે કોન્ટ્રેક્શનનું, જે સંકોચનનું કાર્ય કરે છે તેમાં મદદરૂપ થશે. એટલે કે તે શુક્રકોષોને પોષણ આપવા માટેનું પૂરતું માધ્યમ પૂરું પાડે છે. મિત્રો, અહીં સાઇટ્રિક એસિડ હાજર છે એટલે એવું સમજી શકીએ કે સાઇટ્રિક એસિડને કારણે તે સ્ત્રાવ થોડો ઘણો એસિડિક હશે, પરંતુ બાકીના જે એન્ઝાઇમ્સ છે કે બાકીના જે બંધારણીય ઘટકો છે તેને કારણે તે આલ્કલીય બંધારણ ધરાવે છે, એટલે કે આલ્કલાઇન હોય છે. ક્લિયર? ફરીથી ખાસ સમજો, પ્રોસ્ટેટ ગ્રંથિમાં સાઇટ્રિક એસિડની હાજરી થોડી ઘણી એસિડિકતા તો આપે છે, પરંતુ બાકીના જે એન્ઝાઇમ્સ છે તેની હાજરીને કારણે તેનો મોટો બધો ભાગ જે છે તે આલ્કલાઇન નેચરનો બને છે, માટે પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી થતો સ્ત્રાવ આલ્કલાઇન હોય છે. ક્લિયર? હવે વાત કરીએ ત્રીજી ગ્રંથિ એટલે કે બલ્બો યુરેથ્રા ગ્રંથિની. તો મિત્રો, આ જે બલ્બો યુરેથ્રા ગ્રંથિ છે તે પણ એક જોડમાં હોય એટલે કે બેની સંખ્યામાં હશે, જે પ્રોસ્ટેટ ગ્રંથિની હેઠળ મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુએ હોય. મિત્રો, ખાસ સમજો, પ્રોસ્ટેટ ગ્રંથિથી નીચે તરફ હોય, તમે આકૃતિમાં પણ જોઈ શકો છો, અને જે મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુ એટલે કે પડખાના ભાગમાં, સાઈડના ભાગમાં સહેજ ઉપર તરફ તમને જોવા મળે છે. ક્લિયર? પ્રોસ્ટેટ ગ્રંથિની જેમ તેમાંથી પણ આલ્કલાઇન પ્રવાહીનો સ્ત્રાવ થાય એટલે કે જે બેઝિક ઘટક છે તેનો સ્ત્રાવ થશે, એટલે તે પણ જે શુક્રકોષોનો યોનિમાર્ગમાં દાખલ થયા પછી જે એસિડિક માધ્યમ છે તેને ન્યુટ્રલ કરવા માટે પણ મદદરૂપ થાય છે. ક્લિયર? બીજી વાત કરીએ તો આ જે સ્ત્રાવ છે તે ચિકાસયુક્ત હોય છે, જે સમાગમ દરમિયાન ઘર્ષણ નિરોધક તરીકે વર્તે છે. મિત્રો, આ પણ અગત્યનું છે, કારણ કે જ્યારે સમાગમ દરમિયાન શિશ્ન ઉત્થાન પામે છે એટલે કે જે ઇરેક્ટાઇલ પોઝિશનમાં, જે કડક સ્થિતિમાં હોય છે, ત્યારે યોનિમાર્ગમાં દાખલ થતા સમયે તે ઘર્ષણ નિરોધક તરીકે પણ કામ કરે છે. એટલે કે બલ્બો યુરેથ્રા ગ્રંથિનો જે સ્ત્રાવ છે તે ચિકાસયુક્ત સ્ત્રાવને કારણે તે ઘર્ષણ નિરોધક તરીકે વર્તે છે. ક્લિયર? તો આ રીતે ત્રણે ત્રણ ગ્રંથિઓ જે છે તે શુક્રકોષોને પોષણ આપવા માટેની સર્વક્રિયાઓ કરે છે. એટલે એમ કહી શકીએ કે શુક્રાશયમાંથી 60% પ્રવાહી, પ્રોસ્ટેટ ગ્રંથિનો જે ભાગ છે તે 25-30% જેટલો હોય છે, બાકીનો થોડો ઘણો સ્ત્રાવ બલ્બો યુરેથ્રા ગ્રંથિ, અને જેમાં શુક્રકોષો માત્ર 10% જેટલા જ હોય છે. ક્લિયર? અને આ સાથે મળી અને વીર્યનું બંધારણ બનાવે છે અને જે મૂત્રજનન માર્ગ મારફતે શરીરની બહાર ઇજેક્ટ થાય છે. ક્લિયર? તો મિત્રો, આ વાત થઈ પ્રજનન ગ્રંથિઓની. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વીર્યનું બંધારણ અને શિષ્ટની રચના વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવવાની છે.
तो खास दररोजे दररोजनू तैयार करता रहेजो, जेने कारणे चेप्टर पूरू थाय त्यारे जे टेस्ट लेवामां आवे ते तमारी साथे साथे तैयारी थई गई होय। आजना प्रश्नोमां एक ज मुद्दो लखवानो थशे, नर सहायक प्रजनन ग्रंथिओ विशे नोंध लखो। क्लियर? तो मित्रों आज पूरतो आटलो राखीए, વાંચતા રહેજો, તૈયારી કરજો। જય હિન્દ।